એક તરફ ખેડૂતો આક્રમક છે, પોતાની માંગને લઈ રસ્તા પર ઉતર્યા છે. બીજી તરફ સરકાર કહી રહી છે કે બધું ઠીક થઈ જશે, થોડા દિવસોમાં કેન્દ્રો પણ શરૂ કરાશે, જે ખરીદ પાદાશો જે છે એના ટેકાના ભાવે ખરીદી થશે. સવાલ એ છે કે માત્ર એક મુદ્દો નથી, ખેડૂતોના અનેક પ્રશ્નો છે. ત્યારે રાજકીય પક્ષો શું વિચારી રહ્યા છે, ખેડૂતો શું વિચારી રહ્યા છે, શું માંગ છે તેમની ચર્ચા કરીએ. ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોથી ભારતીય જનતા પાર્ટી તરફથી કિશનસિંહ સોલંકી જોડાયા છે, કોંગ્રેસ તરફથી કૈલાશ ગઢવી જોડાયા છે અને ખેડૂત આગેવાન રતનસિંહ ડોડિયા જોડાયા છે. આપ ત્રણેયનું સ્વાગત છે. કિશનસિંહ, પહેલાં આપને પૂછવા માંગીશ, જે રીતના છેલ્લા ઘણા સમયથી ખેડૂતોનો મુદ્દો રાજ્યમાં ચર્ચાઈ રહ્યો છે, પછી એ સિંચાઈના પાણીની વાત હોય, જમીન માપણીની વાત હોય, પાક વીમાની વાત હોય, અનેક મુદ્દે ખેડૂતો હવે રસ્તા પર આવ્યા છે. આ જ ખેડૂતો છે જે આપને મત આપે છે, ઘણા વર્ષોથી આપને સત્તા પર બેસાડે છે. આપને નથી લાગતું કે ક્યાંક કચાશ રહી જાય છે, ખેડૂતોને ક્યાંક એની માંગ સંતોષાતી નથી? સૌપ્રથમ તો આપણે ખેડૂતની ચર્ચા લગભગ છેલ્લા 4 મહિનાથી મીડિયાના તમામ માધ્યમોમાં ખેડૂતના પ્રશ્નોની ચર્ચાઓ છે. ખેડૂતનો પ્રશ્ન એ આજનો નથી, આઝાદી પહેલાંનો પ્રશ્ન છે. હિન્દુસ્તાનમાં 3 સિઝનો છે ખેતીની. 3 સિઝનમાં અલગ અલગ પાક, અલગ અલગ પ્રાકૃતિક વાતાવરણ, અલગ અલગ ગ્રાઉન્ડની પરિસ્થિતિઓ, એટલે ઘણા બધા પરિબળો ખેતીમાં ભાગ ભજવે છે. પણ આપણે ગુજરાતમાં બેઠા છીએ, ગુજરાતની વાત કરીએ છીએ તો ગુજરાતમાં છેલ્લા, એટલે હું અત્યારે પોલિટિકલ વાત નહીં કરું અને આક્ષેપ નહીં કરું, પણ હકીકત તરફ મારે દર્શકોનું ધ્યાન દોરવું છે કે છેલ્લા 60 વર્ષોમાં ખેડૂતોનું શોષણ અને ઉદ્યોગપતિઓનું પોષણ કરવાની જે નહેરુ નીતિ રહી હતી એના કારણે બેઝિક સાધનો ઊભા ના થઈ શક્યા, નર્મદા ડેમનું કામ સમયસર ના થઈ શક્યું, અને જે પણ અત્યારે આપણે લિસ્ટ રજૂ કર્યું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ, વીમાની રકમ, બિયારણ, ઓજારો, પાણી, વીજળી, આ બધા જ પ્રશ્નો સાથે સાથે પશુપાલન, આ બધા જ પ્રશ્નોની ચર્ચા તાત્કાલિક એટલા માટે થઈ જાય છે કે અત્યારે આજથી 10 વર્ષ પહેલા મીડિયાની આટલી સક્રિયતા મારે ક્યાંય હતી નહીં. પ્રશ્નો આના આજ હતા, આના કરતા વધારે ગંભીર પ્રશ્નો હતા કોંગ્રેસ સરકારમાં. પણ થેન્ક્સ ટુ મીડિયા અને ખેડૂતોના પ્રશ્નોથી અમે બિલકુલ મોઢું ફેરવતા નથી, અમે ઉભા રહીશું. જ્યાં જ્યાં ખેડૂતોને તકલીફ પડી છે એમાં એમની સાથે છીએ. આપ મને એક સવાલનો જવાબ આપો. આપ કહો છો 10 વર્ષ પહેલા લોકોમાં મીડિયા અવેરનેસ નહોતી અથવા તો મુદ્દા નહોતા ઉઠી રહ્યા, પરંતુ 20 વર્ષથી વધુ તો આપની સરકાર છે. મારો સવાલ સાંભળી લો. છેલ્લા 4 મહિનાથી આપ જ આપના મુખે કહી રહ્યા છો કે છેલ્લા 4 મહિનાથી આપણે સ્ટુડિયોમાં બેસીને ખેડૂતોની ચર્ચા કરીએ છીએ. 4 મહિનાથી તકલીફ તો છે ને, તકલીફ તો થતી હશે ને, તકલીફ પહેલા પણ હતી, તકલીફ અત્યારે પણ છે. અને અત્યારે ચર્ચા એટલા માટે આવી છે વારે ઘડીએ કે એક તો વિરોધ પક્ષોએ ખેડૂતોને ઉશ્કેરવાનું કામ કર્યું છે. ઇન્સ્ટેડ ઓફ ખેડૂતોના પ્રશ્નોની સરકાર સાથે બેસીને ચર્ચા કરવાને બદલે, ખરેખર ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરવાને બદલે એમને મતબંકી રાખી. ના, એક છેલ્લી વાત હું પૂરી કરી લઉં, એક છેલ્લી વાત હું પૂરી કરી લઉં. ખેડૂતોને 1.5 ગણા ટેકાના ભાવ આપ્યા છે. અત્યારે પ્રતિ ક્વિન્ટલ મકાઈ બાજરી માં 1750 રૂપિયાનો પ્રતિ ક્વિન્ટલનો ભાવ નક્કી કર્યો છે. 1350 રૂપિયા 2 વર્ષ પહેલા હતો, પછી 1550, અત્યારે 1750, અને અસંખ્ય ખેડૂતોને લાભદાયક ભારતીય જનતા પાર્ટીની સરકારોએ નીતિઓ રજૂ કરી છે. કિશનભાઈ, મોંઘવારી પણ વધી છે, એનો કોઈ આપ ભાવ વધારો છો? જો આપણે માની લઈએ કે ભારતીય જનતા પાર્ટી આટલું બધું કર્યું છે તો આ ખેડૂતો તો ખોટા માણસો કહેવાય. રાજનીતિ બંધ કરીને નર્મદા નું પાણી ખેડૂતોના ઘર ઘર સુધી પહોંચાડવાનું, ખેતર સુધી પહોંચાડવાની તૈયારી કરવી પડે. ખેતર જે આના ખાતર નો ભાવ વધારો કરે છે એને વિડ્રો કરવું પડે. પોષણક્ષમ ભાવ આપવાનો ખરા અર્થમાં આપે નક્કી વાર્તાઓ ચલાવે, અને મગફળીમાં જેમ કૌભાંડો કર્યા ઢેફા નાખ્યા એમાંથી બહાર આવે. અને મૂળ મુદ્દે જે નુકસાન થયું છે ખેડૂતોનો, પાક વીમા જે છે એનો પૈસો ઇમિડિયેટ આવે, 2 વર્ષથી બાકી ચાલે છે. અને સૌથી અગત્યની વાત છે કે ખેડૂતો જોડે ચીટિંગ કરાય છે, ખેડૂતોનો ભાગીદાર બને, ખેડૂતોને હેરાન કરે. મારો સવાલ એ છે કે જે રીતે કિશનભાઈ કહી રહ્યા હતા કે વિરોધ કરી રહ્યા છે, ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે, શું એ કોંગ્રેસ તરફથી શક્ય નથી કે આપ એક ડેલિગેશન લે, મારો સવાલ સાંભળી લો, કે આપ એવા વરિષ્ઠ લોકોને લઈને જે ખેડૂતો સાથે અથવા તો ખેડૂત હોય અથવા તો રહ્યા હોય અથવા તો એક્સપર્ટ્સ હોય એમને લઈને સરકાર પાસે જાઓ અને વાતચીત કરો. બહુ સારી વાત કરી તમે. અમે છે ને, અમે આખો ડેલિગેશન લઈને ગાંધીનગર મીટિંગ કરીને વિધાનસભા જતા હતા, પણ એ દિવસે તો વિધાનસભા ગેટ પર પોલીસ, અમારે તો મેદાનથી બહાર નીકળવા દીધા આ લોકો. ભારતીય જનતા પાર્ટી હતી, 10,000 લોકો, એક બે નહીં 10,000 લોકોની ટીમ હતી. એટલે સચ્ચો ડિમાન્ડ કરો તો સરકાર. કૈલાશભાઈ, મારો સવાલ ડેલિગેશન નો હતો, 2,000 માણસો. અરે આ ક્યાં સાંભળે છે ભારતીય જનતા સાંભળે લાગે છે? એટલે આંખ બંધ કાન બેરી અને નાખતી સુગંધ એર નથી. અચ્છા, ભારતીય પટેલ શું કરશે આનામાં? રતનસિંહભાઈ આપણી સાથે જોડાયા છે. રતનસિંહ, આપ જણાવો, ખેડૂતોના આટલા બધા મુદ્દાઓ છે,
સરકાર એક તરફ કહી રહી છે કે ઘણા ટાઈમથી આ મુદ્દાઓ તો આમ તો વર્ષો પહેલાના છે પરંતુ હમણાંથી સામે આવ્યા છે. કૈલાશભાઈ કહી રહ્યા છે કે અમે 2000 લોકોનું ડેલિગેશન લઈને ગયા તો રસ્તા ગેટ ઉપર પોલીસ હતી. આ ભાજપ કોંગ્રેસના ન પડ્યા વગર આપ મને એટલું ખાલી જણાવો કે ખેડૂતો કેવા કેવા પ્રશ્ને અત્યાર સુધી ભોગવતા આવ્યા છે, સરકારે શું આપ્યું છે અને અત્યારે શું જોઈએ છે. સાહેબ, ખેડૂતોની વાત કરીએ તો જમીન માપણીથી લઈ પાક વીમો, દુષ્કાળગ્રસ્ત ખેતની પેદાશના ભાવો, પડતર કરતા ઓછા મળવા અને પીવાનું પાણી, દૂધના ઘટતા ભાવ, આ બધી સમસ્યાઓને લઈને ખેડૂતોએ માલ ઢોર માટે ઘાસચારા સહિતના પ્રશ્નોને લઈને ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા. 2008 ની વાત કરું તો મગફળીના 1100 રૂપિયા હતા ત્યારે ડીએપી 485 રૂપિયામાં અમને મળતું અને એ મગફળી અત્યારે 800 રૂપિયા ભાવ હોય ત્યારે ડીએપીના 1450 રૂપિયા છે. જે અમારી પડતર હતી એ પડતર કોસ્ટ રહી ઊંચી આવી અને અમને એમએસપીના જે ટેકાના ભાવની વાત કરતા હોય તો એમએસપીના ટેકાના ભાવ જે બાંધ્યા ત્યારે ડીએપીના ભાવ હતા 1100 રૂપિયા, બરોબર. અને જે 1100 રૂપિયા હતા એ અત્યારે ટેકાના ભાવમાં એમને એ જે ડીએપીના ભાવ જે બાંધ્યા એ 1100 લેખે બાંધ્યા તો અત્યારે ડીએપીના 1450 છે તો 1.5 ગણા અમને કઈ રીતે મળી શકે. અચ્છા, એટલે 2008 તો કઈક સારું હતું એવું કહી રહ્યા. 2008 સારું હતું. અચ્છા, 2008 ભાજપ સરકાર જ હતી એટલે કઈક સારું હતું. તો ભાજપ સરકાર કોંગ્રેસ સરકારે અમને કોઈ લેવા દેવા, એમએસપી માં કોંગ્રેસ સરકાર નું કામ હોય છે, યુપીએ સરકાર કોઈ લેવા દેવા, એમએસપી માં કોંગ્રેસ લેવા દેવા નથી, યુપીએ ની સરકાર હતી. બેલે માં ડિક્લેર કર્યા હતા. સિન સાંભળી લે. જી જી, બરોબર. હા, જો એમએસપી ના ભાવ જાહેર કરતા પહેલા 1180 રૂપિયા ડીએપી ના હતા, ઈયા 1450 રૂપિયા, તો બધી વસ્તુમાં 15-25% નો વધારો થયો. તો ખેડૂતની એક વસ્તુ એવી દેખાડો કે ખરીદી કરવાની હોય એમાં 15-25% નો વધારો થાય, ખાતર, દવા, બિયારણ, ઓજાર કે મજૂરી સહિત. પણ એક વસ્તુ એવી દેખાડો કે ખેડૂતની ખેત પેદાશ નો 1% વધારે ભાવ થયો, એના બદલીમાં 25% ડાઉન થાય. અચ્છા કિશનસિંહ, આપણે એકંદરે એવું સમજીએ. જી રતનભાઈ, એક જ મિનિટ. કિશનસિંહ, આપણે એકંદરે કે મોંઘવારી વધી રહી છે અથવા તો ખેડૂતોનું જે બિયારણ છે, ઓજારો છે, એમાં ભાવ સ્વાભાવિક આટલા વર્ષો પછી થોડા વધે, પરંતુ જે રીતે રતનસિંહ કહી રહ્યા છે કે ભાવ વધે, જે પેદાશ કરવા માટેની વસ્તુનો વપરાશ છે એમાં ભાવ વધે વાંધો નથી, પરંતુ સામે સરકાર પણ એવું કંઈક આપે કે જેથી કરીને સંતુલિત રહે. સરકારે ઓજારો માટે, બિયારણ માટે સબસિડી, બહુ ઓછા વ્યાજ દરે લોન, આ બધી યોજનાઓ અમલમાં જ છે. ખેડૂતોના જ્યાં સુધી વાત હોય, ને હમણાં મારા મિત્ર કૈલાશભાઈ વાત કરતા હતા પાણીની, તો ગુજરાતને પાણી, પીવાનું પાણી એ ગુજરાતની પ્રાથમિકતા છે. કોંગ્રેસે સમજી લે, ગમે એટલા ભંભરાડા પાડશો, ખેતી એ સેકન્ડ પ્રાયોરિટી છે. તમે ઉનાળામાં પણ અમારી પર આક્ષેપો કરી ચૂક્યા કે પાણી નથી છોડતા, પાણી નથી છોડતા, એટલા માટે નહોતું છોડ્યું કે અમારે ગુજરાતના લોકોને તરસ્યા નહોતા છોડવા. પાણી આપણે આયાત નથી કરી શકવાના, આપણે વનસ્પતિ અનાજ આયાત કરી શકીશું, આપણે પાણી આયાત નથી કરી શકવાના. પાણી સરકાર બહુ સમજી વિચારીને ઉપયોગ કરી રહી છે અને જ્યારે જ્યારે પાણી લડવા કારણે સી પ્લેન માટે ઉડાડવા માટે નરેન્દ્રભાઈ મોદી સાબરમતીમાં પાણી વેડફે છે. ના, સાબરમતી વેડફે કે નહીં? પાણી પાસે કશું જ નથી. સાબરમતી પાણી વેડફે કે નહીં? કોને ઉશ્કેર્યા? સી પ્લેન કરે કે નહીં? ત્યારે આ વાત ખબર નથી પડતી, ખોટી વાત કરે. 2000 લોકોને મેં અમે વિધાનસભા ગયા, એક જ દિવસ તમારી સાથે નહોતો, માત્ર કાર્યકર્તાઓ હતા. તમને લાગે છે ખેડૂત વર્ષોથી મતદાન તરીકે, આ તળાવમાં જે મતદાતા તરીકે, મતદાતા તરીકે તમે કોંગ્રેસ ને જોયો છે, તમે ક્યારે બીજી રીતે જોઈ રહ્યો છો? તમે સાચી વાત દસો સુધી મારી તમારે સાંભળવા જ દેવી. ઇવન બાગાયતી પાકોમાં, કિશનભાઈ બાગાયતી પાકોમાં શું કરે છે? તમારી પાસે ખેડૂત અગ્રણી કિશનસિંહ કૈલાશભાઈ, આ પ્રોગ્રામની શરૂઆત, દર્શક મિત્રો આપને જણાવું કે પ્રોગ્રામની શરૂઆતમાં જ આપણે વાત કરી કે ખેડૂત લક્ષી આ પ્રોગ્રામ, ખેડૂતોને જે તકલીફ થાય છે એની માટેનો પ્રોગ્રામ છે, પરંતુ કૈલાશભાઈ પણ હાજર છે ને કિશનસિંહ પણ હાજર છે. આપ જોઈ રહ્યા હતા હાલની આ એક સેકન્ડ પહેલા જ. મારું આપ મહાનુભાવને વિનંતી છે કે ખેડૂત આગેવાન પણ આપણી સાથે છે અને ખેડૂતો પણ આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે. સો આક્ષેપ પ્રતિ આક્ષેપ, કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસે શું કર્યું અને ભાજપના શાસનમાં ભાજપ શું કર્યું છે એની ચર્ચા કરવા કરતા હવે ખેડૂતોને શું આપવું છે એની ચર્ચા કરો. વિરોધ કઈ રીતે કરવો, કૈલાશભાઈ એની પેટર્ન ન બનાવો. આ સ્ટુડિયો છે, કૈલાશભાઈ આપ એ જણાવો કે વિરોધ પક્ષની ભૂમિકા શું રહેશે, ખેડૂતોને આપ કઈ રીતે સાથ આપશો.
ભાજપનો વિરોધ કરીને સાથ આપવાની વાત નથી. જ્યારે એમ કહેતી હોય કે પીવાના પાણી દેવ બચાવવા માટે હું ખેડૂતોને ખેતરમાં પાણી નહીં આપું, નહીં એવું કોઈ બોલ્યું નથી. એવું હું બોલ્યો નથી. કિશનસિંહ આપણે મેં સાંભળ્યું નહીં. મેં સેકન્ડ પ્રાયોરિટી છે કિશનસિંહ, પીવાનું પાણી સેકન્ડ પ્રાયોરિટી. પીવાનું પાણી ચાલી ગયું એટલે પીવાનું પાણી તો ઓબવિયસલી હા નહીં આપે બરાબર. ઓન ધ રેકોર્ડ નહીં 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 આપે નહીં. ઓન ધ રેકોર્ડ પીવાનું પાણી પ્રાયોરિટી છે. વાત તો સાંભળો, તો સાંભળી લે કિશનસિંહ. તો શું નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતમાં સરકાર બનાવવા માટે સી પ્લેન ઉડાડવા માટે સાબરમતી પાણી નાખે છે? બાકી નો સ્ટેટ ક્યાં આવ્યો? કેટલી ઘટનાઓ ઘટી? કૈલાશભાઈ એક વર્ષમાં આત્મહત્યા કરી અમારો જીવ મરે છે ત્યારે સી પ્લેન ની ઘટના કૈલાશભાઈ આપ એ વાત ભૂલી ગયા છો કે હું એન્કર છું ને સવાલ હું પૂછી રહ્યો છું. આપ મને સવાલ પૂછો, તમને જવાબ આપી રહ્યો છું. અચ્છા, તમારો પ્રશ્ન આપવો પડે મને લાગે છે. આ તમે ઠીક છે, કોઈ વાંધો નહીં. આ પ્રચાર પ્રસાર નું માધ્યમ આપણે ન બનાવીએ. રતનસિંહ આપ મને જણાવો કે હવે આપ શું ઈચ્છી રહ્યા છો? જે વસ્તુ સરકારે તમને આપી છે અથવા તો ભાવ વધારો કર્યો છે કે ભાવ ઘટાડો કર્યો છે આપણે નથી પડવું, હવે ખેડૂત કેવી રીતે ખુશ થઈ શકશે? સરકારે પહેલું પગલું શું લેવાની જરૂર? પહેલા પગલાની માલિકા જો અત્યારે વાત કરી તો પહેલા આજ 24 કલાક જવા દેવાની જરૂર ન હોય એવું પગલું ગણી તો ગુજરાત આખામાં ક્રોપ કટિંગમાં જે ખોટું અને ભ્રષ્ટાચાર થાય છે તે ક્રોપ કટિંગ ની અંદર ખોટું થાય છે એની માટે મેં આ એપ, તમે જો ઝૂમ કરી શકતા હોય તો ઝૂમ કરો, મેં કાયદેસર FIR દાખલ કરાવી છે. અને એમાં જો મેં ક્રોપ કટિંગ ખોટું થતું અટકાયું તો એની સામે ગુજરાત સરકારમાંથી IPS કક્ષાના ગૃહ સચિવ આવે પરિપત્ર બહાર પાડે છે કે ખેડૂતોને ક્રોપ કટિંગમાં પોલીસને પ્રોટેક્શન આપો. અને જે ક્રોપ કટિંગ ખોટું થતું હતું એની મારી પાસે પૂરેપૂરા એવિડન્સ છે. પત્રક 1 માં એમને 135 સેન્ટીમીટર લખ્યું છે. તો કાયદેસર સ્થળ ઉપર જાવ એટલે 152 સેન્ટીમીટર ની બે આર વચ્ચેનું અંતર છે. તો એવા ક્લાસ 1 ઓફિસર ને પણ ખબર નથી કે 152 સેન્ટીમીટર હોય તો કેટલી આર આવે અને શું આવે. તો અમને તો પેલા ટ્રેનિંગ આપવાની જરૂર ને કાં રિઝાઇન કરાવો. અચ્છા, એટલે જે પ્રકારની વાત ખેડૂત આગેવાન કરી રહ્યા છે કે એક તરફ ક્રોપ કટિંગમાં જે કૌભાંડ થઈ રહ્યા છે, ભ્રષ્ટાચાર, આ ખોટું થાય છે ત્યાં સુધી ખેડૂત પાક વીમાથી વંચિત જ રહે છે. જી, બ્રેકનો સમય થયો છે દર્શક મિત્રો, એક બ્રેક માટે રોકાઈને બ્રેક બાદ આ ચર્ચાને આગળ વધારીશું ને જાણવાનો પ્રયાસ કરી રહીશું કે હકીકતમાં સરકાર અને વિરોધ પક્ષની મંશા શું છે. ખેડૂતોના નામે રાજનીતિ જ કરવી છે કે પછી ડિસ્કશનમાં બેસીને એવું કહેવું છે કે અમે ખેડૂતોની સાથે છીએ? રોકાઈએ એક બ્રેક માટે.
ગુજરાતમાં આ વર્ષે ખૂબ જ ઓછો થયો છે વરસાદ. ખેડૂતોની પરિસ્થિતિ જાણવા માટે તાલુકે તાલુકે પહોંચી રહ્યું છે ઝી 24 કલાક. મધ્ય ગુજરાતના ખેડૂતોના શું છે હાલ અને શું છે તેમની સરકાર પાસે માંગ, આજે કરીશું સાવલી તાલુકાના ખેડૂતો સાથે સંવાદ. વાદ વિવાદ આજે રાત્રે બરાબર 7:57 માત્ર ઝી 24 કલાક પર. મજબૂર છે અન્નદાતા. અનેક મુદ્દાઓને લઈને હવે અન્નદાતા ખેતી છોડીને રસ્તા પર વિરોધ કરવા માંડ્યા છે. હવે વિચાર વિમર્શમાં પડ્યા છે કે હકીકતમાં વિરોધ જ કરતા રહીશું કે કંઈક પકવીશું. અને સવાલ તો એ છે કે કંઈક પકવીશું તો તેનું કંઈ આવશે કે એનું કંઈ મળશે કે કેમ, કારણ કે હવે તો પોષણક્ષમ ભાવ નથી મળતા એવા આરોપ થઈ રહ્યા છે. આપણી સાથે મહાનુભવો જોડાયેલા છે, એમની સાથે ચર્ચા આગળ વધારીએ. કિશનસિંહ, એવા કોઈ સરકાર પ્લાનિંગમાં છે ખરી કે આ બધું બંધ થઈ શકે અથવા તો ખેડૂતોને કંઈ લાભ પહોંચી શકે? કારણ કે અનેક મુદ્દાઓ છે, માત્ર એક બે મુદ્દા હોત તો કદાચ સરકાર એની ઉપર એક બેઠક કરીને કેબિનેટ બોલાવીને કદાચ વિચાર વિમર્શ પણ કરતી. પરંતુ હવે તો કેટલા બધા મુદ્દા છે, પીવાના પાણીથી લઈ સિંચાઈનું પાણી માપણીની વાત છે, પોષણક્ષમ ભાવની વાત છે. તો આ બધા મુદ્દાને આવરી લેવા માટે કોઈ એવો પ્લાન, એક્શન પ્લાન સરકાર ઘડી રહી છે ખરી? એવો કોઈ પ્લાનિંગ છે ખરી? ચોક્કસપણે સરકાર હંમેશા ખેડૂતોના પ્રશ્ને ચિંતિત છે. અને આપે છેલ્લા 4.5 વર્ષની કેન્દ્ર સરકારની કામગીરી જોઈ હોય કે છેલ્લા 23 વર્ષની ગુજરાત સરકારની કામગીરી જોઈ હોય તો ખેડૂતો માટે સતત પગલાઓ લેવામાં આવી રહ્યા છે. અને અગેઈન આપના દર્શકોના માધ્યમથી હું કહેવા માગું છું કે હમણાં મકાઈ, ડાંગર અને બાજરીની જે વાત થઈ, 195થી વધારે ગુજરાતમાં કેન્દ્રો દ્વારા દિવાળીની ભેટ છે આ ગુજરાત સરકારની ખેડૂતોને, કે દિવાળી પહેલાં જ તાત્કાલિક અસરથી ખરીદી શરૂ થશે અને ખેડૂતોના ખાતામાં વચ્ચે કોઈ પણ કોંગ્રેસી વચેટિયા વગર સીધા ખાતામાં પૈસા જમા થશે. એટલે ગુજરાત સરકાર આ કરી રહી છે. હવે અગાઉ ગુજરાત સરકારે જે ખેડૂતલક્ષી યોજનાઓ કરી છે એમાં પાણીની જે મારા મિત્ર વાત કરતા હતા કૈલાશભાઈ, તો પાણી ચોક્કસપણે પીવા માટેની પહેલી પ્રાયોરિટી છે. ખેડૂતોને જ્યાં જ્યાં અછતગ્રસ્ત, અર્ધછતગ્રસ્ત અથવા પાણીની જરૂર છે એના માટે પણ ગુજરાત સરકાર અને આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સ્પષ્ટ કરી ચૂક્યા છે. તાત્કાલિક અસરથી મહેસૂલી અધિકારીઓ સરકારમાં રિપોર્ટ જમા કરાવે, એટલે ગુજરાતમાં જ્યાં જ્યાં ઓછો વરસાદ થયો છે, પાણીની ઘટ છે, ઘાસચારાની ઘટ છે, ત્યાં સમયસર ઘાસચારો અછતગ્રસ્ત અથવા અર્ધછતગ્રસ્ત વિસ્તાર જાય દે છે. એના સિવાય રિલેટેડ સવાલ છે, આ પાણીની વાત કરી રહ્યા છો, ઘણી બધી કેનાલ રાજ્યમાં ખાલી છે, પાણી છોડવામાં તો આવ્યું છે પરંતુ પાણી ત્યાં પહોંચ્યું નથી, રસ્તામાંથી ઘણા લોકો એ પાણીની ચોરી કરે છે, એસઆરપીની કંપનીઓ તૈનાત કરાય છે એવી તો વાત હતી, પરંતુ જ્યારે ત્યાં સ્થળ પર જવાય છે તો એસઆરપીની કંપનીઓ ક્યાં છે અને મોટરો ધમાધમ ચાલે છે અને રસ્તામાંથી પાણી ચોરી થાય છે, તો એની માટે પણ કંઈક કરવું પડશે. સરકાર ચોક્કસપણે એના માટે એસઆરપીની કંપની આપ જ બોલ્યા બેસાડી છે, અમુક લોકો પર કેસ પણ થયા છે. અને આટલી મોટી લાંબી લમદાની નહેર હોય એટલે હું જવાબદારીમાંથી છટકવાની વાત નથી કરતો, પણ ઇટ્સ અ ટફ જોબ ફોર ધ પોલીસ ડિપાર્ટમેન્ટ એન્ડ ફોર ધ ગવર્મેન્ટ. ખેડૂતોના નામે દુષ્પ્રચાર કરવામાં નથી માનતા, અમે ગ્રાઉન્ડ રિયાલિટી સાથે વાત કરીએ છીએ. કૈલાશભાઈનો જવાબ માંગી લે, આપણે એ જાણવાનો દર્શકો પ્રયાસ કરીએ કે હકીકતમાં કોણ ખેડૂતોની સાથે છે, કેવી રીતે. કૈલાશભાઈ, હવે વિરોધ પક્ષ તરીકે આપનું કામ છે વિરોધ કરવાનું, સરકાર કે કોઈ પક્ષ ખોટું ચલાવતો હોય તો એનો વિરોધ કરવાનો સ્વાભાવિક વિરોધ પક્ષની ભૂમિકા છે, પરંતુ ખેડૂતોને કઈ રીતના એક મોટિવેશન મળશે વિરોધ પક્ષ તરીકે, કઈ રીતના એ લોકો ખ્યાલ આવશે? 4 વર્ષ પહેલા જે ભારતીય જનતા સરકાર આવી ત્યારે એને કમિટમેન્ટ આપેલું, દેશને કમિટમેન્ટ આપેલું કે પ્રાઇસ સ્ટેબિલિટી ફંડ એક ઉભો કરશે, એલો એના ઇલેક્શન મેનિફેસ્ટોમાં છે, અને બીજો નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ ઉભો કરશે. આ બે માંથી કોઈ પણ 1% પણ કામ, એ બેનું કામ થયો હોત તો સાહેબ ઘણું બધું ફેર પડે ખેડૂતો માટે. જે આ પ્રાઇસમાં ડિફરન્સ, આ ભાવાંતરની વાત કરો છો, ભાવાંતર ખરા તો મળી ગયો ખેડૂતોને. અને એ જ રીતે જે આજ ખેડૂતોને બજારમાં જાય અને ત્યારે ભાવ ડાઉન જાય અને પછી બજારમાંથી ખેડૂત વેચી નીકળી જાય અને પછી ભાવ અપ જાય એટલે વચેટિયાઓ ખાઈ જાય, એ સૌથી મોટો નુકસાન ખેડૂત. તમારી સરકારની વાત કરી, તમારી સરકારની વાત સાંભળો. પછી બીજી વાત, કે જે રીતે મગફળીના મોટા ભાઈ કૌભાંડોમાં
મગફળી થતી જ નથી ત્યાં ખેડૂતો મગફળી ખરીદી છે. ખરીદ કેન્દ્ર શરૂ થવાના છે. 4,000 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા જમા થયા છે. કઈ માટે ખરીદ કેન્દ્ર આઈ કે જાડેજા હમણાં કહી રહ્યા હતા. અરે જાડેજા સાહેબ કરે તો ઘણો કહેવામાં ક્યાં ઘટે છે ભારતીય જનતા પાર્ટી. અચ્છા દિવેલા વાળી ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના કાર્યકરો તમે લોકો વાતો કરે રાખો, આક્ષેપો કરે રાખો. ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના કાર્યકર્તાઓની ગુજરાતના ગામડે ગામડે ખાટલા બેઠકો ચાલે છે. આપના માધ્યમથી આ 500 થી વધારે પ્રોગ્રામો ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ, ખેડૂતોના પ્રશ્નોની સીધી ચર્ચા, ખેડૂતોના પ્રશ્નોની સીધી અવગત તમને માહિતી. તમે લોકો માત્ર ટીવી માધ્યમોમાં આક્ષેપો કરો, તપાસ કરવા અમારા કાર્યકર્તાઓ ખેડૂતોની વચ્ચે છે, ખેડૂતોની તકલીફો સમજી રહ્યા છે, ખેડૂતોને મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. લાસ્ટ પેરેગ્રાફ પૂરી કરો તો. જી આ સરકાર એટલી બધી બેદરકાર સરકાર છે કે એણે 2,00,000 રૂપિયા પાક વીમાનો એને ડિક્લેર કર્યું, પણ કહેવાનું ભૂલી ગયા ખેડૂતોને કે તમે આત્મનિર્ભર થશો તો નહીં મળે, એક્સિડન્ટ થશે તો મળશે. ખેડૂતો બિચારા એમ છે કે આલો ખેતર તો ગયો, હું મરીશ તો 2,00,000 રૂપિયા ઘરવાનું મળશે. અચ્છા ઠીક, એ નથી મળી શકતા સરકારના કારણે. હવે ખરીદ કેન્દ્રો શરૂ થશે, બાજરી મકાઈ જુવાર માટે ડાંગર માટે કહી રહ્યા છે આઈ કે જાડેજા, એ જાહેરાતથી લાગે છે ખેડૂતોને થોડી શાંતિ થશે? સાહેબ જો ખરીદ કેન્દ્રોની વાત કરતા હોય તો ગયા વર્ષને મગફળી ગઈ ને 12 મહિના થયા, 329 બોરીના પૈસા જે અમારા ગામના ખેડૂતોના બાકી છે, એ જે 24 ખેડૂતોના 329 બોરીના 34,00,000 રૂપિયા આપી દે ને તો અહીં નવા કેન્દ્ર પછી ચાલુ કરે. અને બીજું 2000 આપણે નવા, એ તમારો મુદ્દો તો યોગ્ય છે કે આપવા જોઈએ, પરંતુ નવા કેન્દ્ર છે એમાં યોગ્ય એક તાલુકામાં જો 4,000 કરોડ રૂપિયા આપ્યા પછી આપ્યા. અચ્છા 329 બોરીના એક તાલુકામાં એમના બાકી એમના બાકી કેટલા બાકી છે એમના ગામના બાકી પૂછો. રતનસિંહ પ્લીઝ કૈલાશભાઈ. હા એક ગામના જો 329 બોરીના જો પૈસા બાકી હોય તો આખા ગુજરાતમાં કેટલા ખેડૂતના બાકી હશે? પણ ખેડૂત બિચારો નીકળે તો ક્યાં નીકળે, કોની પાસે જાય? અને બીજું કે જે અસરગ્રસ્ત માટેની વાત જો કરતા હોય તો 2016 નો કેન્દ્ર સરકારનો મેન્યુઅલ છે દુષ્કાળગ્રસ્ત માટે. ગુજરાત સરકાર જે અત્યારે ઉપયોગ કરે મુગલ કાળ અને મરાઠા કાળનો જે જૂનો મેન્યુઅલ ઉપયોગ કરે છે, એ જે મેન્યુઅલ રહ્યો એના બધાનું મિક્સ કરીને જે બનાવેલો એનો ઉપયોગ કરે. તો અત્યારે જો કેન્દ્ર સરકારે મોદી સાહેબે 2016 ડ્રાફ્ટ મેનેજમેન્ટ નામનો 167 પાનાનો મેન્યુઅલ જાહેર કર્યો છે, જો એ મેન્યુઅલનો ઉપયોગ કરે તો સરેરાશ મોસમનો 80% સુધીનો જે વરસાદ હોય, 20% ઘટ હોય તો એને સારું વર્ષ ગણાય, અને જો 60% થી 80% વચ્ચે વરસાદ પડે તો ઘટ ગણાય, અને 40% કરતા વધારે ઘટ પડે એટલે કે 60% કરતા ઓછો વરસાદ પડે તો કાયદેસર એને સરકારને મજબૂર થવું પડે કે દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. તો ઈ જે ડ્રાઉટ મેનેજમેન્ટ નામનો જે 2016 જે મેન્યુઅલ જે બનાવ્યો હોય એનો અમલ કરવાનું કરો તો ખેડૂતો અને માલધારી અને બધા બચશે. અચ્છા એક મુદ્દો પણ છે કિશનસિંહ, અસરગ્રસ્ત અછતગ્રસ્ત વિસ્તારોને જાહેર કરવા, દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, કારણ કે પીવાના પાણી, સિંચાઈના પાણી, ઘાસચારો, પશુપાલનનો પણ ખૂબ અહીંયા ખેડૂતો નભે છે એના ઉપર. તો સરકાર શું એની માટે ચિંતિત છે? આ જો ઝૂમ થઈ શકતું હોય, ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના સભ્યો ખાટલા બેઠકો ગામડે ગામડે ખેડૂતો કરી રહ્યા છે, ખેડૂતોના પ્રશ્નોથી અવગત થયા છે. અમને ખબર નથી તમને જ્યાં વરસાદ ઓછો પડ્યો છે 33 માંથી 18 જિલ્લાઓમાંથી ફરિયાદો આવી છે, એમાંથી બનાસકાંઠા, કચ્છ, અમદાવાદના માંડલ આ લોકો આ જગ્યાઓ ડિક્લેર થઈ ગઈ છે, કારણ કે ત્યાંના મહેસૂલી અધિકારીઓ 13 બાકી છે ત્યાંના મહેસૂલી અધિકારીઓને કહી દેવામાં આવ્યું છે અને બહુ ત્વરિત પગલાં એના માટે લેવામાં આવશે. અને એકલી એટલા માટે નથી લેવામાં આવતા, કારણ કે અમે કોઈ વાત છુપાવતા નથી. હું કહું કેના માટે શેના માટે લેટ થયું છે, એક ગ્રાઉન્ડ રિપોર્ટ લેટ પહોંચ્યો છે, અને બીજું જ્યારે જ્યારે હમણાં ડ્રોટ મેન્યુઅલની વાત કરતા હતા, ડ્રોટ મેન્યુઅલ એકલું અગત્યનું નથી, ડ્રોટ મેન્યુઅલની સાથે સરકારની વર્તનની વાત તો સમજાય છે સાહેબ. પણ મારા જિલ્લામાં તમને કહી દઉં, મારા ધાંગધ્રા તમે પછી બોલજો, તમારો વારો હોય ત્યારે બોલજો. વડસનસિંહજી
ડ્રોટ મેન્યુઅલ એકલું જરૂરી નથી, ડ્રોટ મેન્યુઅલની સાથે જે જવાબદાર રાજ્ય સરકારો છે ને, ભારતીય જનતા પાર્ટી જવાબદાર રાજ્ય સરકાર છે, ત્યારે ખાલી તમારે ત્યાં અછતગ્રસ્ત અથવા અર્ધઅછતગ્રસ્ત જાળી દેવાથી કામ નથી પૂરું થતું, બજેટકીય વ્યવસ્થાઓ પણ થવી જોઈએ અને એ સમય લેતી બાબતો છે. એટલે આપણે મીડિયામાં રિપોર્ટ એક જગ્યાનો આવ્યો કે 25 જગ્યાના આવ્યા કે કોઈ આવેદન પત્ર આપી દીધું, એનાથી તાત્કાલિક સરકાર એ જગ્યાને ડિક્લેર કરશે. કેટલો સમય લાગશે? કેટલો સમય લાગશે? મેક્સ હું માનું છું ત્યાં સુધી આવતા 15-20 દિવસમાં જે ખાટલા બેઠકો ચાલુ છે અને પ્રશ્નોથી જે પ્રશ્નો છે ગ્રાઉન્ડ લેવલના રિયાલિટી છે, જે કદાચ અધિકારીઓ દ્વારા સરકાર સુધી નથી પહોંચતી, એની અમારા કાર્યકરો મહેનત કરીને પહોંચાડી રહ્યા છે. કૈલાશભાઈ, 15-20 દિવસ થશે એવું કિશનસિંહ કહી રહ્યા છે કે 15-20 દિવસ પછી કદાચ જ્યાં જ્યાં તકલીફ છે બાકીના 13 જિલ્લાઓમાં જે ફરિયાદ આવી છે, સરકારને ફરિયાદ કરી છે, આપને લાગે છે કે એ શક્ય છે અથવા તો કરવું જોઈએ? મતલબ એનો મતલબ સદન ત્યાં ભ્રષ્ટાચાર થયો છે ભારતીય જનતા પાર્ટી સરકાર. કિશનસિંહ પ્લીઝ સાંભળી લે, આપને ભ્રષ્ટાચારની ગંગોત્રી ભ્રષ્ટાચાર છે બધું યાદ જ નથી. તમે ખેડૂતોના હિતની વાત કરો ને યાર, કૈલાશ ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોની વાત કરો, કિશનસિંહ ખેડૂતોના મુદ્દાની વાત કરો, ઇન્સ્ટ્રુમેન્ટ સંબંધે એન્ટર કરતા તમે ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યા હતા, ઇન્સ્ટ્રુમેન્ટ થી બધે તપાસ પડી જાય કેટલો વરસાદ પડે નથી પડ્યો, એના પર બકરા ચરીને ઘાસ ખાય છે, એટલે સરકારનો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચો છે એ કઈ ધોવાઈ ગયો, કયા મોટો ભ્રષ્ટાચાર થયો છે, સરકારના અધિકારીઓ નકામા થઈ ગયા, કોઈ કામ નથી કરતા, સરકાર કોઈ એના પર અંકુશ નથી, એટલે એના કાર્યકર્તા જોડે રાજનીતિ કરવા ફિલ્ડમાં ઉતર્યા છે. ખરા અર્થમાં એમને એમની સરકારી સિસ્ટમથી એ ખબર પડવી જોઈએ કે અહીંયા શું થઈ રહ્યું છે. એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટી સરકાર માત્ર રાજનીતિ કરી રહી છે, એમને કોઈ રસ નહીં ખેડૂતોના પ્રોબ્લેમ સોલ્વ થાય. કેમ કે આજ જે પૈસા આપીએ, જે રેટ આપવાના MSPમાં, એ ખરા અર્થમાં 5 વર્ષ પહેલા જે મળતા હતા એનાથી 20% ઓછા છે. અચ્છા, મને કૈલાશભાઈ એમ કહો કે આપ કહી રહ્યા છો કે રાજનીતિ કરવા માટે કિસાન મોરચાના જે કાર્યકરો છે ગયા છે, કોંગ્રેસ હકીકતમાં એ જાણવા માટે પણ ગયું છે જિલ્લાઓમાં કે હકીકતમાં ખેડૂતો પરેશાન છે? અમે તો ખેડૂતોના ઘરે ઘરે બેઠા છે, અમે ખેડૂત જ છીએ. એક ફોટો કોંગ્રેસના મેક્સિમમ લોકો, એક ફોટો બતાવો. કેટલા તમે જોવા, એક રિપોર્ટ આપો. ક્રોપ કટિંગ થાય છે ત્યાં અમારા ધારાસભ્ય પોતે હાજર હોય છે, અને અમારા ધારાસભ્ય 10 દિવસ પહેલા તમે ધારાસભ્ય આખા જૂનાગઢના બજારમાં છે ને, આ પ્રોબ્લેમ માટે રોડ પર નીકળ્યા છે ત્યારે સરકાર જાગી છે. સરકાર ઊંઘતી હતી કૈલાશભાઈ, એટલે આપ જાઓ છો એમ કહો છો? મત લેવા માટે છીએ રેગ્યુલર, અને હવે સીઝન બને જતા ચૂંટણી જાણે જતા આખો વર્ષ સીઝન કોંગ્રેસ હોય કે ભાજપ, કોઈ પણ પક્ષ હોય, ખેડૂતોની મદદે આવ્યું છે ખરું? એક નિષ્પક્ષ રીતે જવાબ આપજો, કોઈ વિરોધ પક્ષ તરીકે, સત્તા પક્ષ તરીકે. અત્યારે ક્રોપ કટિંગમાં બધી જગ્યાએ હોબાળો થાય છે, એ એક પ્રશ્ન અમારી માટે, ખેડૂત માટે બોલવો એ શક્ય નથી. પણ જો તમને વાત કરી તો ધ્રાંગધ્રા તાલુકામાં 199 મિલીમીટર વરસાદ બોલે છે. તમે આખા તાલુકાની માલિકા એક પણ જગ્યાએ એક બકરી પાણી પીવે એટલું જો પાણી તમે તલાવડામાં ગોતી દો ને, એટલે મારી જેટલી પ્રોપર્ટી છે હું નીલામ કરી દઉં. અચ્છા, અને પાણી જાહેર હું પાર્યાવરણ નાખી દઉં. અચ્છા, મારો સવાલ આપ, હું એમ નથી કહેતો કે આપ કોઈ પક્ષ તરફથી બોલો અથવા પક્ષ વિરોધ, પણ સાહેબ ખરેખર માનસિકતા નહીં. ખેડૂત જાય તો જાય ત્યાં, ખોટા ડિઝાસ્ટર મેનેજમેન્ટ 199 મિલીમીટર ના આંકડા જે ઉભા કરીને મૂક્યા આખા ધ્રાંગધ્રા તાલુકાની માલિકા, તમે એક પણ 199 મિલીમીટર ડિઝાસ્ટર મેનેજમેન્ટના આંકડા છે મારી પાસે. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં 199 મિલીમીટર ધ્રાંગધ્રા તાલુકાનો વરસાદ બોલે, ધ્રાંગધ્રા તાલુકાની માલિકા એક પણ તળાવની માલિકા ડૂબવું હોય તો ઢાંકણીમાં પાણી લે, એટલું પાણી નથી ખેડૂતને. અચ્છા, મને આપ જવાબ કહો, એનો ઉકેલ શું? હવે સરકાર શું ઉકેલ કરે? ના, આપણા તમારે એક તાલુકાની વાત નથી થઈ રહી, ગુજરાતમાં આખા ગુજરાતની માલિકા જે આંકડા ખોટા લેવાના છે એ નહીં, પણ જે ગામે ગામ જાય, ગામે ગામના તળાવ જોવે, ગામની પરિસ્થિતિ જોવે, ખેડૂતોના ઉભા સુકાતા મોલ જોવે, એ જોઈ અને એ પરિસ્થિતિને જોઈ અને એના ઉપર નિર્ણય કરો તો જ ખેડૂતનું સારું થાય છે. પણ અહીંયા બેઠા બેઠા કોઈ પણ નિર્ણય અને જે પરિપત્રો બહાર પાડવાથી કોઈ વસ્તુ નિકાલ આવવાનો નથી. અચ્છા, આ 492 કરોડ મીટર ગૌચર ખાઈ જવા લાગ્યો ભારતીય જનતા પાર્ટી. હજુ આ નક્કી નથી કરી શકતા ભારતીય જનતા. 3,000 ખેડૂતોને રાહત ક્યારે થશે? ખેડૂતોને રાહત માટે અસંખ્ય પગલાઓ લેવામાં આવ્યા છે, પણ અગેન કહું છું કે ખેડૂતો 3 સીઝનમાં પાક લોકસભા, હકીકત એ છે કે ખેડૂતોના પ્રશ્નોને અમે મહદ અંશે
ઉકેલવામાં સફળ રહ્યા છીએ. 2022માં અમારું લક્ષ્યાંક છે ખેડૂત બને એટલો વરસાદ આધારિત ના રહે. જો પરિસ્થિતિ પહેલી વખત ગુજરાતમાં છેલ્લા 23 વર્ષમાં ઉત્પન્ન થઈ છે કે વરસાદ ઓછો પડ્યો છે અને ગુજરાત સરકાર બખૂબી અને બહુ નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે ખેડૂતો માટે. ઠીક છે, સમય નો આશા નાખો. કૈલાશભાઈ, શું હવે આપ ખેડૂતો માટે કોંગ્રેસનો શું પ્લાન છે? કારણ કે જે રીતના આપ પોતાનું કાર્યક્રમ જો ભારતીય જનતા પાર્ટીના ખોટા વાયદા, ખોટા કમિટમેન્ટ લેવા માટે હવે લોકોને મતમાં જાશું અને વચ્ચે દેખાશે. મગફળીમાં જે રીતે કૌભાંડ કરી ત્યારે ભેગા થઈ ગયા, ખેડૂતની ફેફા ભેગા કર્યા, ખેડૂતો ભોગે મર્યા, હવે એક પણ ખેડૂત આત્મહત્યા કરે ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા ખેડૂતો રાજનીતિ કરશે, અંતિમ સવાલ કરશો, એ પરથી લાવવી પડશે. અચ્છા રતનસિંહ, એક અંતિમ સવાલ, કોઈના આપને સહાયની, કોઈ પક્ષ કે સત્તા પક્ષના સહાયની જરૂર હોય એવું લાગી રહ્યું છે હવે ખેડૂતોને કે આની વગર તો હવે કામ થશે જ નહીં? કારણ કે આમ તો જગતનો તાત કહે છે, પરંતુ રાજનીતિમાં આવ્યા વગર તમને નથી લાગતું કે ખેડૂતોનો કોઈ ઉદ્ધાર થવાનો નથી? જગતના તાતને, ટોટલ ખેડૂતને, ગુજરાતમાં ઓછામાં ઓછા 3.5-4 કરોડ ખેડૂત છે, જે 4 કરોડ ખેડૂતને રસ્તા ઉપર ઉતરવાની જરૂર છે. અને બીજું તમને કહું કે કોઈ પણ જગ્યાએ અત્યારે જો ગુજરાતમાં ક્રોપ કટિંગ ચાલુ હોય, બરોબર, ક્રોપ કટિંગ ના આંકડા એવા બનાયા છે, એવી માયાજાળ છે કે આ બાબતમાં હું 12 મહિનાથી લડું છું, તો એવી માયાજાળ છે કે એક આંકડા સરકારે એવી કલમ 8(1)(ખ)(જ) નીચે આવરી લેવામાં આવ્યા, તો એ કઈ એવી કોઈ પાકિસ્તાન પાસે આપણે એવી માહિતી નથી માગી કે આપણે પાકિસ્તાનને પહોંચી શકશું નહીં પહોંચી, એમ કરી અને એ ખેડૂતોને અભણ અને મૂર્ખ બનાવવા માટે અને જે ક્રોપ કટિંગ ના આંકડા જે રહ્યા ને એ જાહેર કરવા જોઈએ. 54 લાખ ખેડૂતો, એમાંથી 40 લાખ ખેડૂતો ખેતી સાથે સંકળાયેલા. ત્રણેય અમારી સાથે જોડાયા, ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ચર્ચા તો શરૂઆત કરી હતી કે ખેડૂતોના જે પ્રશ્નો છે, ખેડૂતો જે તકલીફમાં છે, એનું કંઈક નિરાકરણ આ ચર્ચાથી મળી જાય, અથવા તો સત્તા પક્ષ અને વિરોધ પક્ષ કંઈક એવો જવાબ આપે કે જે ખેડૂતો આ પ્રોગ્રામ સાંભળી રહ્યા હતા તેને કોઈ હાશકારો થાય કે નહીં હવે સરકાર કંઈક કરી રહી છે, કા તો નહીં વિરોધ પક્ષ હવે આપણી સાથે આવવાનો છે. પરંતુ હેમખેમ આ ચર્ચાને આપણે એ ટ્રેક પર લાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ રાજનીતિનો જ એક ભાગ છે અને ખેડૂતો રાજનીતિનો ભાગ આ દેશમાં આઝાદી પછી રહ્યા છે. આશા રાખીએ કે સરકાર જલ્દી જ ખેડૂતોનો અવાજ સાંભળીને જે તકલીફ છે દૂર રહે, અને આશા એ પણ રાખીએ કે વિરોધ પક્ષ માત્ર વિરોધ નહીં પરંતુ એક ફ્રૂટફુલ ચર્ચા સરકાર સાથે કરવાનો પ્રયાસ કરે, ડેલિગેશન લઈને જાય અને સરકાર પણ તેને આવકારે. આશા તો ઘણી બધી છે, હવે આશા ઉપર પાણી ન ફરે તેવું પણ જનતા કહી રહી છે અને ખેડૂતો પણ કહી રહ્યા છે. વિશેષ રજૂઆતમાં તે બસ આટલું છે. નમસ્કાર.